તમને એવું હશે કે હમણાંથી આપણે ચા પીવાનો વિડીયો આવતો, કેમ કે ચા આપણે ઓછી કરી દીધી છે. આપણે બંધવેલી ચા એટલી બધી પીતા જ નથી. ગઈ પહેલા બહુ ચા પી ગયા હતા, પણ હવે ઉનાળો એટલે ચા ઓછી કરી દીધી છે. તમને ખબર પડી ગઈ છે આપણે ચા નથી પીતા પહેલા, જેને પહેલા થોડી વાર રહી ચા, થોડી વાર રહી ચા, થોડી વાર રહી ચા. તો આપણે તો આવી ગયા હતા હોટલે, અભી હવે ચા બનાવીએ. ધુવાડા નીકળી ગયા છો, નીકળી રહ્યા છો. અને હજુ આપણે ગાડી વાળા ભાઈ આવ્યા નહીં, સામાન અમારે લેવાનો છે, હજુ આવ્યા નથી. તમે જોઈ શકો આપણે આ બધું સાઈડમાં કરી દીધું. અને બીજી વાત કહે છે, વાગવામાં તો એટલા વાગી રહ્યા, બ્લોક આપણે સ્ટાર્ટ કર્યો એ 8:39 પછી મજૂર જતા હશે બધા ઘરે, કેમ કે પછી ઉરી કરવા જતા હશે. અને આપડે તો ચા બપોરે એકદમ રેડી થઈ ગયા હતા. કતિક વાર બેસીએ, કતિક વાર ચલો થોડું કામકાજ પતાવીએ. કતિક કતિ હતું એટલે થોડુક કામકાજ પતાવીએ. કહીશ પડીકો લઈ લીધા, બધા ખર્ચી હતી. કાલના જેવો અમુક ખાતા હોય ને બધા 9 મહિના પૈસા આવી ગયા છે, એટલે આપડે પડીકા લઈ લીધા. તો કઈ જમું ગલ્લાના પૈસા ગલ્લામાં નાખવાના હોય કઈ એવું હોય એટલા માટે. અને બીજું તો પેટીએમ ચાલે છે ડાયરેક્ટ, ચા બી જગ ભરેલો પડ્યો હોય, બનાવવાનો થાય થોડી વાર બનાવીએ. દૂધ કેટલી પડી આપણે જોઈ લઈએ, પપ્પાને આવ્યા પછી દૂધ લેવા જવાનું થશે. તો ગાઈસ જોઈ લઈએ પેટી. પપ્પાએ ગાઈ જબરો જુગાડ કર્યો, આ રીતે તૂટી ગયું હતું. પપ્પાએ ફેરથી જુગાડ કરી બનાવ્યો. બે દૂધ પડી, બે નાની પડી. નાની તો કઈ અમે રેડી પડી, નાની મજૂર માટે લઈએ છે. જે સવારે બધા આવે ને દૂધ અંગાટ ગાય બધું જાય. બીજી વાત આપણો ફાયદો કર્યો તો દૂધ અંગાટ પાલે બિસ્કીટ ચાર ને ચાર જાય. સવારે આખું આટલું ભરેલું હતું ને બધું પતી ગયું, તાર ફેરથી લીધું. એટલે ભલે 10 કોઈ મળે નહીં, પણ કઈ અંગાટ બિસ્કીટ જાય જો જાય. તમે સમજાવો હોય તો ના ફાવતો ધંધો કરતા દૂધ રાખવાનું, એટલે દૂધના અંગાટ તમારે બિસ્કીટ જાય, પડી ગયા જાય સવારે હોવાનું. ચા તો સાથ પણ કઈ દૂધ બી રાખે એટલે મજૂર જો આમ આમ જાય તો પછી બિસ્કીટ ને બધું એકાદ લઈને આવે. એટલે આપણે ઘરે કે હચવાઈ રહ્યા અને બધું હચવાઈ રહ્યા, એટલા માટે બિસ્કીટો કઈ આપણે સવારે પાલે પૂરા થાય. બધા પાલે જ ખાય સવારે, એવું નહીં કે પાલે કોઈ ખાધું. પાલે નું તો માર્કેટ છે એટલે સહજ. સાચું કહું પાલે નું માર્કેટ છ જ. અમારે આખો બધો લાગે તો પતી જાય ડફ લઈને પાલે બિસ્કીટ ફટ લઈને પતી જાય. બોલો માર્કેટ ભલે અમુક જે ના ખાતા ના ખાતા બધા ખાય પાલે. બોલો ચાર ચાર અંદર ચાર ચાર સવારમાં એક દૂધ અને ચાર પાલે, એક દૂધ ને ચાર પાલે, એક દૂધ ને ચાર પાલે. બોલો એવું ફાઇનલી ગાઈસ, આપણે તો આવ્યા હતા એક પેસેન્જર હતું તે મિકવા આવ્યા હતા. આપણે કોર્ટ નહીં આવ્યા, પતિકાથી જતું કાગળ તમે બધા કોર્ટ નહીં આવતી એક જ હતા મિકવા. આપણે 70 રૂપિયા લઈ લીધા, કેમ કે ગાઈ એટલે અંદર જવાનું 70 રૂપિયા આપણે લઈએ છીએ. એમને બી ખબર હોય આપણે કેવું પડતા, એમને દરરોજના ને કઈ જરાય આપી દીધું 70 રૂપિયા. અને હા તો ગાઈ બીજી વાત, તો આપણે પણ બેસી નહીં રહેતા આપણે ધારો હોટલે, નવરા બેસી નહીં રહેતા એમ. અમુકને એવું લાગતું કે હોટલે આખો દાવ નવરા બે રહેતું કહે, આપણે હોટલે નવરા નહીં બે રહેતા. આખું હોટલ જો કહે અમારો હોટલ ચાલે છે એટલે એમ નોકરી એટલા નહીં જતા કે હોટલે આખો દાવ બે રહ્યા. વિડીયો બનાવીએ એટલે મારો શોખ હોય વિડીયો બનાવવાનો, તો એટલા માટે નવરા નહીં બે રહેતા. હું આપણે કોઈ કામ કરીએ છીએ આવી રીતે, એક પાછો ફેરો મારીએ છીએ. અને બીજી વાત, તો હોટલે આખો દાવ ચા બને બને અમુક ખબર પડે થાકી જઈએ. ફાઇનલી ગાઈઝ આપણે તો આવી ગયા રિક્ષા ગેસ પૂરા માટે, તમે જોઈ શકો છો. ચાલો ગાઈઝ ગેસ પૂરાય પછી તમને મળી જાય. ફાઇનલી ગાઈઝ તો આપણે તો આવી ગયા હતા, ફાટકે બંધ છો તમે જોઈ શકો છો. ગાઈઝ ફાટક બંધ થઈ ગઈ છે, રેલગાડી આવે છે કે રેલગાડી જતી રહી ખબર નથી આપણને. એટલે આપણે ફાટકે ઊભા તમે જોઈ શકો, રેલગાડી આવી જવા તમને બતાવજો. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો રેલગાડી જઈ રહી છે અને આપણે તો ઊભા છે ફાટક બંધ એટલા માટે. જોવા ગાઈઝ હા સાહેબ રેલગાડી જતી રહી. ચાલો ગાઈઝ તમને ઘરે જઈને આપણે મળીએ. સોયાબીન તો ગઈ હા તો બનાવ્યું છે ગઈ, સોયાબીન નું શાક બનાવ્યું એકદમ અલગ જ લાગે છે. ગઠ્ઠા ગઠ્ઠા જબડા બનાવ્યા પપ્પાએ બનાવ્યું, રસોઈયા મેં બનાવ્યું પપ્પાએ બનાવ્યું ગઈ. જોઈ શકો
રોટલા છે ઘઉંના, તો ચલો પહેલાં કહીએ આપણે જમી લઈએ, પછી બીજી બધી વાત કરીએ. મોઢા પાણી અહીં ઓવર આવતું આપણાથી નથી. જમીન ભાઈ તમને ફાઈનલી ગાઈ તમે જોઈ શકો છો, આપણે જમીન ભાઈ આવી ગયા હતા હોટલે, નવા પપ્પા બનાવ્યા હતા મસ્તી ચા બા બનાવી દીધી છે. જો ભાઈ આજે મારો મમ્મી પપ્પા એમને જમવા જવાનું બાકી છે, ને મમ્મી હજુ ખાવા જવાનું બાકી છે ને, તો ખાવા જવાનું તમે જોઈ શકો. અને ફાઇનલી ગાઈસ ચા બા પપ્પા બનાવી દીધી, હવે શાંતિ આવડે ચા બનાવીને જફાની આવે ને પપ્પા. અલી બી હવાનું શાંતિ નહીં કહો તો કઈ તે વાત કરે, કઈ ઊભું થયું જ ત્યાં બીજું 25 નું લઈ ગયો, ચારસો ને 15 થયા, 500 રૂપિયા લઈને બરોબર 85 રૂપિયા પાછા આલવાનું થાય. 500 થી કેટલા? 85 રૂપિયા. બાટલા વાળા આવે ને મસ્તી કરી, ખબર મારો બાપુ આખી રાત જાગ જા હુઈ જાઓ યાર. તમે જોઈ શકો ગરમા ગરમ ચા, જોઈ શકો છો આપડે ગરમા ગરમ ચા. ચા પીશું સવાર વાળી, આપડે ચા એક જ વખત પીધી હતી લગભગ, એ નથી પીધી ખબર નહીં પીધી કે નથી પીધી, પણ હવે ચા પીવી પડશે. કેમ કે ચા આપણે ઓછી કરી નાખી, ચા નહીં પીતા આપણાથી બહુ ઓછી કરી નાખી. એટલે કઈ તમે જોઈ શકો છો આપણો ચા કાઢી દીધી છે પવાળી. ચલો કઈ ચા બા પી લઈએ, થોડીક વાર ફોન બંધ કરીએ અને પછી તમને મળીએ. જો ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો ફટાફટ, તમારા ભાઈને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. બહુ એટલે બહુ પાછળ થઈ ગયા યાર આપણે, તો જમ આવું કરો યાર ફેમિલી, ચલો આગળ વધારો ને યાર. ચલો ચા બા પી લઈએ પછી તમને મળીએ, મજા આવી જઈ. એને લઈ ગઈ હમણાં અંકિતભાઈ નો પાપડી નો નાસ્તો કરતા ભાઈ. તો ભાઈ મૂન બ્લોક જેવો કેમેરો ચાલુ કરીને પાપડી હંતા દીધા, જુઠ્ઠું બોલો ભાઈ તમે, ચોકર સાચું બોલો ચોઈ કાઢી આ બ્લોગમાં આવી ગયો. આ ચિપિયન સોગન કાચેર બંધ થઈ જાય તો કાટા આવી જાય તો નવો આવજો. તો ખાઈ જાઓ મને તો ખબર આવે યાર પાપડી યાર એકલા એકલા ખાધા વના અહીંયા. પાપડી ખાતા, ચલો થોડું બ્લોગ માં લઈ લઈએ. હમણાં યાર આખું દિવસ બ્લોગ માં આવ્યા ને તારી લઈ લઈએ, આ ફોન આખો દર ફોડી નાખવો પડે મારા ફોન. જો આપણને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો, મળીએ નવો બ્લોગ 9 વાગે.